નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે આઈ ખેડૂત પોર્ટલ પરની એક નવી યોજના વિશે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના જે બાગાયત ખાતું છે તેના હસ્તકની આ યોજના છે અને શાકભાજીની ખેતી કરતા ખેડૂતો માટેની આ સહાય યોજના છે જેમાં રૂપિયા 72,000 સુધીની સહાય મળી રહી છે. તો આ યોજના અન્વયે યોજનાનો લાભ કોને મળવાપાત્ર થશે, યોજનાના નિયમો અને શરતો શું છે તથા યોજનાનો લાભ લેવા માટે અરજી ક્યાં કરવાની રહેશે, આમ આ સંપૂર્ણ માહિતી છે તે આપણે આ વિડીયોમાં મેળવીશું. તો યોજના અંગેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને જે શાકભાજીની ખેતી કરતા ખેડૂતો હોય તેઓને આ 72,000 સુધીની સહાય કેવી રીતે મેળવવી તે અંગેની સંપૂર્ણ માહિતી મળી જાય. તો ચાલો હવે વિગતવાર માહિતી આપણે જોતા જઈએ. તો મિત્રો, બાગાયત ખાતાની આ યોજના છે અને યોજનાનું નામ છે અર્ધા પાકા મંડપ વેલાવાડા શાકભાજીના પેડલ, એટલે કે જે વેલાવાડા શાકભાજી વાવે છે તેના માટે મંડપ બનાવવા પડતા હોય છે. તો આ મંડપ બનાવવા માટે સહાય આપવામાં આવી રહી છે અને હાલમાં આઈ ખેડૂત પોર્ટલ પર આ યોજના ઉપલબ્ધ છે. તો આગળ આપણે માહિતી જોઈએ કે મળવાપાત્ર સહાય કેટલી રહેશે. તો મિત્રો, આ યોજના માટેની યુનિટ કોસ્ટ 80,000 પ્રતિ હેક્ટરની નક્કી કરવામાં આવેલી છે અને સામાન્ય ખેડૂતને ખર્ચના 50% મુજબ મહત્તમ રૂપિયા 40,000 પ્રતિ હેક્ટરની સહાય મળવાપાત્ર થશે. ત્યારબાદ આગળ જોઈએ તો દેવી પૂજક લાભાર્થીને ખર્ચના 90% મુજબ મહત્તમ રૂપિયા 72,000 પ્રતિ હેક્ટરની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે. તો આમ મિત્રો, જે આ યુનિટ કોસ્ટ છે તે 80,000 પ્રતિ હેક્ટરની નક્કી કરવામાં આવેલી છે અને સામાન્ય ખેડૂતને ખર્ચના 50% એટલે કે 80,000ના 50% લેખે મહત્તમ રૂપિયા 40,000 પ્રતિ હેક્ટરની સહાય મળવાપાત્ર થશે. અને જો કોઈ દેવી પૂજક ખેડૂત લાભાર્થી હોય તો તેઓને ખર્ચના 90% મુજબ મહત્તમ રૂપિયા 72,000 પ્રતિ હેક્ટરની સહાય મળવાપાત્ર થશે. ત્યારબાદ મિત્રો, આપણે અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના ખેડૂતોને કેટલી સહાય મળવાપાત્ર થશે તેની વિગત પણ જોઈ લઈએ. તો મિત્રો, તેઓના માટે પણ યુનિટ કોસ્ટ છે તે 80,000 પ્રતિ હેક્ટર નક્કી કરવામાં આવેલી છે, જેથી અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના ખેડૂતોને ખર્ચના 75% મુજબ મહત્તમ રૂપિયા 60,000 પ્રતિ હેક્ટરની સહાય મળવાપાત્ર થશે. ત્યારબાદ મિત્રો, આપણે આ યોજના અન્વયે નિયમો તથા શરતો જોઈ લઈએ. તો મંડપની બોર્ડર પર સિમેન્ટ અથવા લોખંડના ટેકા જે 120 નંગ પ્રતિ હેક્ટર લગાવવાના રહેશે તથા જે બોર્ડર પર આપણે સિમેન્ટ અથવા તો લોખંડના જે ટેકા લગાવીએ તે ટેકાઓની વચ્ચે લાકડા કે વાંસના ટેકા લગાવવાના રહેશે અને તે ટેકા છે તે 1,600 નંગ પ્રતિ હેક્ટર લગાવવાના રહેશે. આ ઉપરાંત મિત્રો, આના માટે જે GI વાયર છે તે 12-18 ગેજનો વાયર ઉપયોગ કરવાનો રહેશે અને તે વાયર છે તે 400 કિલોગ્રામ પ્રતિ હેક્ટરનો ઉપયોગ કરવાનો રહેશે. ત્યારબાદ આગળ જોઈએ તો જે અંતર છે તે અંતર 2.50 મીટર બાય 2.50 મીટર અંદાજિત રાખવાનું રહેશે. આ ઉપરાંત મિત્રો, શાકભાજી પાકના અર્ધા પાકા મંડપ ઘટક માટે જે ખેડૂત ખાતેદાર 1 હેક્ટરથી વધુ વિસ્તારમાં સહાયનો લાભ લેવા માગતા હોય તો તેવા ખેડૂતો માટે માઇક્રો ઇરિગેશન સિસ્ટમ એટલે કે MIS ફરજિયાત અપનાવવાની રહેશે અને ખાતા દીઠ વધુમાં વધુ 2 હેક્ટરની મર્યાદામાં આ સહાય મળવાપાત્ર થશે. તો મિત્રો, આ પ્રમાણે મેક્સિમમ રૂપિયા 72,000 પ્રતિ હેક્ટર લેખે 2 હેક્ટરની મર્યાદામાં જે શાકભાજીની ખેતી કરતા હોય તે ખેડૂતોને સહાય મળવાપાત્ર થાય છે. ત્યારબાદ મિત્રો, આપણે આગળ જોઈ લઈએ કે આ યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ક્યાં ભરવું તથા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ. તો મિત્રો, આઈ ખેડૂતની વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરી શકાશે અને આઈ ખેડૂતની વેબસાઇટની લિંક તમે અહીંયા જોઈ શકો છો. iKhedut.gujarat.gov.in આ વેબસાઇટ પર જઈ અને તમે જે યોજનાનું સેક્શન છે તેમાં જઈ બાગાયત ખાતાની યોજનાઓમાં જઈ
અને આ યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો, અથવા તો આપણે અહીંયા જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આ વેબસાઇટની લિંક આપી દઈશું, જેથી ત્યાં ક્લિક કરી અને તમે સીધા આ વેબસાઇટ પર જઈ શકશો। ત્યારબાદ આપણે ફોર્મ ભરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો મિત્રો 30/4/2022 એ આ યોજના માટેના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે। આ ઉપરાંત મિત્રો આ યોજના અન્વયે હેલ્પની જરૂર પડે તો અહીંયા હેલ્પલાઇન નંબર પણ આપવામાં આવેલ છે, તો હેલ્પલાઇન નંબર છે 1800-180-1551। આ નંબર ઉપર કોલ કરી અને તમે યોજના વિશેની વધુ માહિતી મેળવી શકો છો। આ ઉપરાંત મિત્રો જમીન રેકર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો। સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો, અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે। તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।